મહીસાગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। લુણાવાડા, ખાનપુર, કડાણા, બાલાસિનોરમાં વરસાદ વરસ્યો। ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો। કમોસમી વરસાદને કારણે કેટલીક જગ્યાઓએ વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો। તો હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી હતી તેવી જ રીતે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। વધુ વિગત સાથે સંવાદદાતા કૌશિક જોશી આપણી સાથે જોડાઈ ગયા છે। જી કૌશિક, વરસાદને લઈને શું છે અપડેટ? જી ચોક્કસ, આપણે જણાવી દઉં કે મહીસાગર જિલ્લામાં સતત 30 મિનિટથી વરસાદ વરસી રહ્યો છે અને અત્યારે પણ અવિરત વરસાદ ચાલુ છે। કહી શકાય કે ધોધમાર ગાજવીજ સાથે જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જિલ્લામાં જે 6000 હેક્ટર જમીનની અંદર પાકનું, શિયાળુ પાકનું જે વાવેતર કર્યું હતું તેને નુકસાન ગયું છે। આજે હોળીનો જ્યારે દિવસ છે ત્યારે હોળી પ્રગટાવવાના સમયે જ છેલ્લા 1.5 કલાકથી જે ધોવાધાર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે હોળી પ્રગટાવવાની હતી તે પ્રગટાવી શક્યા નથી અને અત્યારે જે વરસાદ છે તે સતત વરસી રહ્યો છે। તેના કારણે ખેડૂતો અને જે કહી શકાય કે હિન્દુ ધર્મની આસ્થા સમાન હોળી છે તે પ્રગટાવવામાં કેટલાક અંશે વિલંબ થઈ રહ્યો છે। જી જી બિલકુલ કૌશિક, આભાર આપનો તમામ વિગત માટે। તો આ તરફ અમદાવાદમાં પણ કમોસમી વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો। અચાનક જ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો। વસ્ત્રાપુર, બોડકદેવ, એસજી હાઈવે વિસ્તાર ઉપરાંત ગોતા અને ઘાટોડિયામાં વરસાદ વરસ્યો। નારણપુરા, વેજલપુર, જુહાપુરા, સરખેજમાં પણ વરસાદ વરસ્યો। અમદાવાદ શહેરમાં હોલિકા દહન સમયે જ પવન અને વાવાઝોડા સાથે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો। હાથમાં પિચકારીને બદલે લોકોએ છત્રી લઈને નીકળવું પડે તેવો માહોલ બન્યો। શહેરમાં હોલિકા દહન કરતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા કારણ કે વરસાદ હોલિકા દહનમાં વિઘ્ન બનીને આવ્યો। અમદાવાદમાં પણ કમોસમી વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો। અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અચાનક વાતાવરણ બદલાઈ ગયું હતું, ત્યારબાદ વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો। આજે હોલિકા દહનમાં વરસાદ વિઘ્ન બનીને આવ્યો હતો। લોકોએ છત્રી લઈને હોલિકા દહનના દર્શન કરવા પડ્યા હતા। વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને જેવી રીતે આગાહી કરવામાં આવી હતી તેવી જ રીતે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો। એસજી હાઈવે, વસ્ત્રાપુર, વેજલપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। આ ઉપરાંત ગોતા, ઘાટલોડિયામાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, અમદાવાદના આ દ્રશ્યો છે। હોલિકા દહનમાં પણ વરસાદ વિઘ્ન બનીને આવ્યો હતો અને લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। હાથમાં પિચકારીને બદલે લોકોએ છત્રી લઈને આવવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને છત્રી સાથે હોલિકાના દર્શન કર્યા હતા લોકોએ। અમદાવાદમાં પણ અન્ય વિસ્તારોની જેમ જ અન્ય શહેરોની જેમ વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો। ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત, તમામ પંથકોને આજે કમોસમી વરસાદે પોતાની ઝપેટમાં લીધા। મોડાસાના ગામડાઓ પણ વરસાદની ઝપેટમાં આવ્યા। ઉમેદપુર સહિતના ગામડાઓમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો। ભારે વરસાદને કારણે વીજળી ગુલ થઈ ગઈ, જેના કારણે લોકોએ પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો। હોળી પ્રગટે તે પહેલા જ ખેડૂતોની આંખોમાં આંસુ, કારણ કે ખેડૂતોના પાકને નુકસાની જવાની ભીતિ સેવાઈ રહી છે। કમોસમી વરસાદને કારણે તૈયાર પાક પલળી ગયો। મોડાસાના ગામડાઓમાં વરસાદ શરૂ થયો હતો, કાળા ડમર વાદળો સાથે વરસાદ વરસવાનો શરૂ થયો। વરસાદની સાથે સાથે ખેડૂતો વરસાદ વરસવાને કારણે ચિંતામાં મુકાયા। બનાસકાંઠામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો। પાલનપુર, દિયોદર, ડીસા અને લાખણીમાં વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો। વીજળીના કડાકા સાથે વરસાદ વરસવાનો શરૂ થયો। અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। બનાસકાંઠામાં ગત મોડી રાત્રે પણ વરસાદ વરસ્યો હતો અને પાલનપુર સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો। આજે પણ બનાસકાંઠામાં દિયોદર સહિતના કેટલાક પંથકમાં વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ખેડૂતો માટે પડતા પર પાટુ સમાન સ્થિતિનું નિર્માણ થયું છે આ કમોસમી વરસાદને કારણે કે તેમનો તૈયાર પાક પલળી ગયો છે, જેના કારણે મોટું નુકસાન જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। મહેસાણામાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। વાવાઝોડા સાથે ધૂળની ડમરીઓ ઉડી, ધૂળ ઉડતા વિઝિબિલિટીમાં ઘટાડો થયો। મહેસાણામાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ધૂળની ડમરીઓ ઉડી હતી। એક તરફ માવઠાનો માર અને બીજી બાજુ ખેડૂતો આ માવઠાને કારણે બેહાલ થઈ ગયો છે। મહેસાણામાં વાદળોની સાથે આંધી આવી અને વાવાઝોડામાં ધૂળની ડમરીઓ ઉડી હતી, જેના કારણે વિઝિબિલિટી ખોરવાઈ હતી।
तो आ तरफ छोटाउदेपुर में वातावरण में अचानक पलटो आव्यो। छोटाउदेपुर में नसवाड़ी तालुका में भारे पवन फूंकायो, भारे पवन साथ धूळनी डमरे उड़ी थी। खेडूतोना पाक ने भारे नुकसान की भीति सेवाई रही है। आ मावठा ने कारण खेडूत बेहाल बनी गयो, चिंता में मुकाई गयो। छोटाउदेपुर जिल्ला में अचानक वातावरण में पलटो आव्यो हतो, वादळछायुं वातावरण सर्जायुं हतुं, जेना कारणे जगतनुं ताज चिंता में है। तेना तैयार पाक ने नुकसान जवानी भीति सेवाई रही है। नसवाड़ी टाउन में भारे पवन साथ वावाझोडुं आव्युं, वातावरण एकदम धूळियुं बनी गयुं हतुं। एटलो भारे पवन फूंकायो कि 50 फूट दूरना वाहनों पण देखाई नहोता शकता, एटली विजिबिलिटी घटी गई हती। ग्रामजनों पण चिंता में मुकाया। हजू पण भारे पवन ने कारण वातावरण बदलायेलू छे। खेडूतो पण मकाईने पाकने बचावा माटे दौड़ादौड़ करी रहा छे। विसावदर पंथक में पण वरसाद वरसवानो शुरू थई गयो। रावणी, मुंडिया, वेकरिया सहित गामडाओं में वरसाद वरस्यो। भारे पवन साथ वरसाद वरसता खेडूत चिंता में मुकायो छे। खेडूतोना घऊं अने धाणा सहित पाक ने भारे नुकसान की भीति सेवाई रही छे। तो सौराष्ट्र में पण अनेक पंथक में वरसाद वरसवानो शुरू थई गयो, जेमां जूनागढ़ विसावदर पंथकनो पण समावेश थाय छे। विसावदर में पण अचानक वातावरण में पलटो आव्यो हतो अने भारे वरसाद वरसवानो शुरू थई गयो, जेना कारणे खेडूतोना घऊं अने धाणाना पाकने नुकसान जवानो डर खेडૂતોને સતાવી રહ્યો છે। અને હવે નજર કરીએ મહાનગરોના મહત્વપૂર્ણ સમાચાર પર। गांधीनगर महात्मा मंदिर खाते सरकारी नौकरी मेळवनार ने निमणूक पत्र आपवानो कार्यक्रम योजायो। लगभग 3000 जेटला उम्मीदवारों ने आ निमणूक पत्र आपवामां आव्या। गुजरात गौण सेवा पसंदगी मंडल द्वारा गांधीनगर महात्मा मंदिर खाते बिन सचिवालय क्लार्क सचिवालय संवर्गना ऑफिस असिस्टंट वर्ग 3, गुजरात सेवा शिक्षण सेवा वर्ग 2, खेतीवाड़ी अधिकारी वर्ग 2 ना आश्रे 3000 जेटला उम्मीदवारों ने निमणूक पत्र एनायत करवामां आव्या हता। आ निमणूक पत्र एनायत कार्यक्रम में वडाप्रधान नरेन्द्र मोदी वर्च्युअली जोड़ाया हता। तेओए कह्युं के पाछला 5 वर्षों में 1.5 लाख लोगों ने सरकारी नौकरीओ आपी छे। तो सीएमए कह्युं हतुं के पहला मंत्रीनी ओळखाण होय तेने नौकरी मळी जती हती, हवे कायमी नौकरी माटे मेरिट जरूरी छे। तो निमणूक पत्र आपी सीएम भूपेन्द्र पटेले आजथी ज कर्मयोगी बनवानी सलाह आपी, साथे ज कह्युं के पेपर फोड़नारने छोड़वामां आवशे नहीं। ગુજરાતમાં પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટેના કાયદાને મંજૂરી મળી ગઈ છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સહી કરીને બિલ સરકારને મોકલી આપ્યું છે। ગુજરાતમાં પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવા માટે કાયદાને મંજૂરી મળી ગઈ છે। રાજ્યમાં આજથી કાયદો અમલી બન્યો છે। 23 ફેબ્રુઆરીએ ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગૃહમાં પરીક્ષા વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું, જેને સર્વસંમતિ સાથે મંજૂરી મળી ગઈ છે। વિધેયકમાં ઓછામાં ઓછી 3 વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષની સજાની જોગવાઈ કરાય છે। તો પેપર લીક કરનારને 1 કરોડ સુધીનો દંડ ફટકારવામાં આવશે। દંડની રકમ ચૂકવવામાં ચૂક થાય તો ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે, સાથે જ પેપર લીક કરનારની સ્થાવર જંગમ મિલકત જપ્ત થઈ શકશે। પરીક્ષા મંડળની કોઈ વ્યક્તિ જવાબદાર ઠરે તો તેના માટે પણ સજાની જોગવાઈ કરવામાં આવી છે। ગુજરાતમાં સરકારી ભરતી માટેની પરીક્ષાના પેપર અનેક વખત ફૂટી ચૂક્યા છે। ઉમેદવારોના ભાવિ સામે પ્રશ્નાર્થ ઊભા થયા છે, જેને અટકાવવા માટે આ કાયદો લાવવામાં આવ્યો છે। રાજ્યમાં શિક્ષિત બેરોજગારીની ચર્ચા વચ્ચે આજે ગુજરાત વિધાનસભાના સત્રમાં રાજ્યની એન્જિનિયરિંગ કોલેજ અને મેડિકલ કોલેજમાં ખાલી રહેલી બેઠકો પર ચર્ચા થઈ હતી। ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં ગાંધીનગરની GMERS મેડિકલ કોલેજમાં કેટલી જગ્યાઓ ખાલી છે એવો ધારાસભ્ય રીટા પટેલે સવાલ કર્યો હતો, જેના જવાબમાં રાજ્ય સરકારે કહ્યું કે 120 જગ્યાઓ ખાલી છે। તો રાજ્યની ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોની વાત કરવામાં આવે તો સરકારી કોલેજોમાં 1936 બેઠક ખાલી છે, જ્યારે અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ કોલેજોમાં 135 બેઠકો ખાલી છે। જોકે સ્વનિર્ભર શાળાઓમાં પણ આનાથી વધારે બેઠકો ખાલી હોવાનું જાણવા મળ્યું છે। તો આ વચ્ચે જ અમદાવાદની સરકારી ડેન્ટલ કોલેજમાં સ્ટાફની ભરતીમાં 53 જગ્યાઓ ખાલી હોવાનું ધ્યાને આવ્યું છે। વિધાનસભા ગૃહમાં સ્ટાફની અછત મુદ્દે રાજ્ય સરકારે કહ્યું હતું કે જ્યારે ઉમેદવારો મળશે ત્યારે અમે ભરતીઓ કરીશું, અને રહી વાત વિદ્યાર્થીઓની જેવી રીતે ટકાવારી હશે તેવી રીતે બેઠકો અને જગ્યાઓ ભરવામાં આવશે। ગુજરાત વિધાનસભાના સત્રમાં બાળ સિંહોથી લઈને દરેક સિંહોના મોતથી લઈને તમામ બાબતોને લઈને મહત્વની રજૂઆત કરવામાં આવી।
गुजरात विधानसभाना बजेट सत्रमां प्रश्नोत्तरी काळमां राज्यना सिंहनी वस्ती गणतरी कुदरती मौत अने अकुदरती मौतनी बाबतनो प्रश्न करवामां आव्यो हतो, जेमां छेल्ला बे वर्षमां गुजरातमां 366 सिंहोनुं कुदरती अने अकुदरती मौत थया होवानी विगतो पण सामे आवी हती। तो 31 जान्युआरी वर्ष 2023नी स्थितिए सिंहनी वस्ती गणतरी वर्ष 2020 हाथ धरवामां आवी हती। ते पैकीना वर्ष 2020 कुल 674 जेटला सिंहोनी संख्या नोंधाई हती। तो सरकारे पण पोताना बचावमां कहेवामां आव्युं छे के सेनेटरी इन्स्पेक्टरनी निमणूक छे ते करवामां आवी छे, साथे ज तमाम अधिकारीओ छे ते सिंहोनी सुरक्षाने लईने सावચેતી રાખી રહ્યા છે। અદાણી વિવાદ મુદ્દે કોંગ્રેસે ઠેર ઠેર વિરોધ નોંધાવ્યો છે। કેટલાક શહેરોમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું। एक तरफ राजधानी दिल्ली ना जंतर मंतर खाते यूथ कांग्रेस ना असंख्य कार्यकर्ताओ रस्ता पर उतर्या अने सूत्रोच्चार साथे विरोध प्रदर्शन योज्यु हतु, तो बीजी तरफ गुजरात मा पण कांग्रेस ना कार्यकरोए अलग अलग शहरों मा विरोध प्रदर्शन कर्यु हतु। साथे राखेला बेनरो मा अदाणी जूथ ने LIC अने SBI ना जोखमी व्यवहारो थी सामान्य नागरिकों नी बचत जोखम मा मुकाई होवानो उल्लेख करायो हतो। अमदावाद, वडोदरा, भावनगर, जामनगर मा विरोध करता कोंगी कार्यकरो अने पोलीस वच्चे घर्षण ना दृश्यो पण सर्जाया हता, जेना कारणे कांग्रेस कार्यकरो नी अटकायत करवामा આવી છે। અદાણીમાં રોકાણથી LIC ના 29 કરોડ, જ્યારે SBI ના 45 કરોડ રૂપિયા ગ્રાહકો થકી લાગેલા છે, ત્યારે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશના વડપણ હેઠળ કોંગ્રેસે તપાસની માંગ કરી છે। વડોદરા મહાનગરપાલિકાએ મિલકત વેરા માલિકોને વેરો ભરવા માટે નોટિસ ફટકારી છે। મ્યુનિસિપલ કોર્પોરેશને મિલકત વેરા માલિકો સામે કડક કાર્યવાહી કરી છે। વડોદરા મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે। વડોદરા મહાનગરપાલિકાએ કોમર્શિયલ મિલકત માલિકોને વેરો ભરવાની નોટિસ ફટકારી છે, તેમજ રેવન્યુ ઓફિસ કલ્પેશાની હાજરીમાં કોર્પોરેશને મિલકત ધારકો સામે કડક કાર્યવાહી કરી હતી। આજવા રોડ સરદાર એસ્ટેટમાં ઔદ્યોગિક એકમોના બાકી મિલકત વેરા સામે પાલિકાએ બિલ્ડિંગોને સીલ માર્યા હતા। હોળીના પવિત્ર તહેવારમાં કોર્પોરેશનની સીલ મારવાની કામગીરી કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। કેટલાક વેપારીઓએ તો સ્થળ પર વેરો ચૂકવ્યો હતો। એક જ દિવસમાં કોર્પોરેશને 15થી વધુ કોમર્શિયલ મિલકતોને સીલ કરવાની કામગીરી કરી હતી। વડોદરા કોર્પોરેશને મિલકત માલિકો સામે લાલ આગ કરી છે, ટેક્સ ન ભરતી 15થી વધુ મિલકતોને સીલ કરી છે। વડોદરાની મહાલક્ષ્મી બેંકના ઉઠમણાના કારણે ખાતાધારકોએ હવે રોવાના દિવસો આવ્યા છે। સવારથી જ બેંકની બહાર લોકોની લાઈનો દેખાઈ। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ડભોઈની શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ બેંક સામે 6 મહિના માટે નિયંત્રણો લેવાની નોટિસ બહાર પાડી છે। બેંકની આર્થિક સ્થિતિ નબળી જણાતા RBIએ પગલાં લીધા છે, જેના કારણે ખાતાધારકોમાં દોડધામ મચી છે। મધ્યમ વર્ગીય ખાતાધારકો જીવનભરની અને આખરી મહેનતની જમાપૂંજી બેંકમાં મૂકી છે। બેંક છે એટલે વિશ્વાસ હતો, પરંતુ ઉઠમણા સાથે ખાતાધારકોનો વિશ્વાસ તૂટી ગયો। કોઈ ખાતાધારકના આંખના આંસુ સુકાતા નથી અને મનમાં એક જ વિચાર રહે છે કે હવે અમારું શું થશે। બેંકિંગ નિયંત્રણ ધારા 1949 હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે। આ અંગેની નોટિસ 2 માર્ચે જાહેર થઈ હતી। લાખો રૂપિયાની મૂડી ખાતાધારકોની આ બેંકમાં જમા હશે, જોકે RBIના નિયમ પ્રમાણે 30,000 રૂપિયા જ આપવાનો નિર્ણય થતાં બેંક ધારકોના પગતળેથી જમીન ખસી ગઈ છે। બનાસકાંઠામાં આવેલા પવિત્ર યાત્રાધામ અંબાજીમાં પ્રસાદનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે। એક તરફ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ અંબાજી ખાતે પહોંચ્યું છે, તો બીજી તરફ વિધાનસભા ગૃહમાં પણ આ વિવાદ અંગે ચર્ચા કરવા માંગ કરાઈ છે। છેલ્લા 3-4 દિવસથી શરૂ થયેલો આ વિવાદ દિવસે ને દિવસે વકરતો જઈ રહ્યો છે। અનેક માઈ ભક્તો દ્વારા અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, ત્યારે આજે પાલનપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી 48 કલાકનું અલ્ટિમેટમ પાઠવાયું છે। તો પ્રદેશ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ પણ અંબાજી ખાતે પહોંચ્યું અને અંબાજી સંબંધિત અધિકારીને આવેદનપત્ર પાઠવી વહેલી તકે મોહનતાળ શરૂ કરવા માંગ કરાઈ છે। તો બીજી તરફ વિધાનસભામાં દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ પણ પ્રસાદના વિવાદ મામલે ચર્ચાની માંગ કરી છે। આજે પાલનપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ સહિત અનેક હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ નારેબાજી સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું અને 48 કલાકનું અલ્ટિમેટમ પણ પાઠવાયું છે। અમદાવાદના કાલુપુરની ધના સુથારની પોળમાં સ્થાનિકો અને વેપારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી। બપોરે 12-5 લોડિંગ ટેમ્પાના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે। અમદાવાદના રિલીફ રોડ પર આવેલી શહેરની જાણીતી એવી ધના સુથારની પોળમાં વેપારીઓ અને સ્થાનિક રહીશો વચ્ચે પાર્કિંગ મુદ્દે વિવાદ ઉભો થયો હતો। પોળના અનેક લોકોના ઘરો આવેલા છે અને મંદિરો પણ આવેલા છે। હજારોની સંખ્યામાં રોજના લોકો અવરજવર કરે છે।
त्यारे ओडमां आवेली कॉम्प्लेक्सनी दुकानोना वेपारीओ द्वारा तेमना माल सामान उतारवा माटे थईने મોડા લોડિંગ ટેમ્પો અંદર આવે છે અને રોડ પર જ પાર્ક કરી અને સામાન ઉતારી ટ્રાફિક જામ કરતા હોય છે, જેના કારણે લોકોને હેરાનગતિ થાય છે। તેથી બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી લોડિંગ ટેમ્પાના પ્રવેશ ઉપર પ્રતિબંધ રહેશેના પોસ્ટર્સ લગાવ્યા છે। રિલીફ રોડ પર આવેલી ધનાસુથારની પોળમાં સ્થાનિકોએ પોળના દરવાજે અને સાથે અલગ અલગ જગ્યાએ બેનર લગાવીને વિરોધ નોંધાવ્યો હતો। એક તરફ રાજ્યમાં દિવસે ને દિવસે ગરમીનો પારો ઊંચો જતો જઈ રહ્યો છે, એવામાં રાજકોટમાં અત્યારથી જ પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે। કહેવાતા રાજકોટ જેવા સ્માર્ટ સિટીમાં 18 વોર્ડમાંથી 10 વોર્ડમાં ટેન્કરથી પાણી આપવામાં આવતું હોવાની હકીકત સામે આવી છે। રાજકોટના જામનગર રોડ પર આવેલા સત્યમ શિવમ સુંદરમ સોસાયટીમાં 300થી વધુ મકાનો આવેલા છે, જેમાં 1500થી વધુ લોકો વસવાટ કરે છે। તેમ છતાં અહીંના લોકોને મહાનગરપાલિકાના ટેન્કર મારફતે માત્ર 7 મિનિટ જ પાણી આપવામાં આવે છે। લોકોનું કહેવું છે કે મહિના પૂર્વે તેઓ મહાનગરપાલિકામાં વિરોધ પ્રદર્શન કર્યો હતો, ત્યારે મેયર સહિતના નેતાઓએ તેમને આશ્વાસન આપ્યું હતું કે એક મહિનામાં પાણીની પાઇપલાઇન નાખવાનું શરૂ થઈ જશે, પરંતુ આજે પણ માતપર ગામ અને તેની સોસાયટીઓ ટેન્કર પર નિર્ભર છે। રાજકોટમાં સત્તાધીશો વર્ષોથી 24 કલાક પાણી આપવાની વાતો કરી રહ્યા છે, પરંતુ આ માત્ર વાયદા વચન પૂરતું જ રહ્યું હોય તેવું લાગે છે। ગીરના સાવજો જે નદીનું પાણી પીવે છે તે ગીર સોમનાથની હિરણ નદી પ્રદૂષિત બની છે, હાઈકોર્ટે તેને લઈને નોટિસ ફટકારી છે। ગુજરાત રાજ્યની વધુ એક નદીના પ્રદૂષિત પાણી મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે, જેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં નદીના પ્રદૂષણ મામલે સુનાવણી હાથ ધરાઈ હતી। હાઈકોર્ટે જીપીસીબી, તલાળા નગરપાલિકા સહિતના પક્ષકારોને નોટિસ ફટકારી છે અને જવાબ રજૂ કરવા કહ્યું છે। અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરી છે કે પ્રદૂષિત પાણીના કારણે અનેકના જીવ જોખમમાં મુકાયા છે અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે। થોડા દિવસ પહેલા અનેક માછોલીઓને આ મોતની પણ જાણ હાઈકોર્ટને કરવામાં આવી હતી, સાથે સી પણ નદીનું જ પાણી પીવે છે એવી પણ રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈને હાઈકોર્ટે નોટિસ ફટકારી છે। નદીનું પાણી પ્રદૂષિત થતા સ્થાનિક લોકોમાં પણ ભારોભાર રોષની લાગણી જોવા મળી છે। મહત્વનું છે કે આ કેસની સુનાવણી 5 એપ્રિલના રોજ થશે। વડોદરામાં રખડતી રંજાડનો ત્રાસ યથાવત છે, એક વૃદ્ધને અડફેટે લેતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। વડોદરામાં એક વૃદ્ધ પર રખડતા આખલાએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે। શહેરના મંગલેશ્વર જાપા નજીક જઈ રહેલા 79 વર્ષીય વૃદ્ધને હડફેટે લેતા હાથ તથા તેમના મોં ઉપર ગંભીર ઇજા પહોંચી છે। સદનસીબે તેમની આંખ બચી ગઈ છે। ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ પણ અનેક નિર્દોષ લોકોના મોત અને અનેક નિર્દોષ લોકો ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે, પણ હજી પણ રસ્તા ઉપર રખડતી રંજાડની સમસ્યા ઠેરની ઠેર છે। રસ્તા ઉપર હજુ પણ રખડતા ઢોરના અડીંગા જોવા મળી રહ્યા છે। જાહેર માર્ગો પર રખડતા ઢોરને લઈને કોર્પોરેશનની કામગીરી સામે સવાલ ઊભા થઈ રહ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે કોર્પોરેશન દ્વારા મોટી મોટી વાતો કરીને યોગ્ય કામગીરી કરતી હોવાની વાતો કરવામાં આવે છે, પરંતુ આ સમસ્યાનો યોગ્ય નિકાલ ક્યારે આવશે તે કોર્પોરેશન જણાવે।